અલ્ટ્રાજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે ધોરણ 6 માં પહેલો ચિત્ર ભાગ 1 દયાળુ શિકારી એની સરસ મજાની વાર્તા સાંભળી. એના પ્રશ્નો પણ તમે તૈયાર કર્યા હશે. એક વાક્યના પ્રશ્નો, મોટો પ્રશ્ન એક છે જેમાં એવો પ્રશ્ન પણ છે કે શિકારી હિરનીકો અસ્પતાલ ક્યો લઈ ગયા, તો આપણે શું લખીશું? પ્રશ્ન પૂછાય, શિકારી હિરનીકો અસ્પતાલ ક્યો લઈ ગયા, આપણે વિચાર પ્રગટ કરીએ, તો એની અંદર મિત્રો આપણે લખીશું, હિરની કી ટાંગ મેં ગોલી લગી થી, શિકારી અપના શિકાર લેને કે લિયે જબ વહાં પહોંચા તો હિરની જિંદા થી, લેકિન ઉસને એક શાવક કો જન્મ દિયા થા. ઇસે દેખકર હિરની કી આંખો સે આંસુ બહે રહે થે. શિકારી કો બહુત પછતાવા હુઆ ઔર ઉસને સોચા કે ઇસે અસ્પતાલ લે જાના ચાહિયે. શિકારી હિરની ઔર ઉસકે બચ્ચે કો અસ્પતાલ લે ગયા, ઉસકો મરહમ પટ્ટી કરવાઈ ઔર ઉસે વાપસ જંગલ મેં છોડાયા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચિત્રપાઠ 2 બાતોની કછુઆ. બાતોની કછુઆ એટલે બોલકનો કાચબો, એને બોલ્યા વગર ચાલે નહીં, અને એનું શું પરિણામ આવે કે આપણે એવી હોય વધારે બોલવાની, બિનજરૂરી બકવાસ કરવાની, તો બોલ બોલ કરીએ તો એનાથી આપણે ક્યારેક સંકટમાં પણ મુશ્કેલીમાં પણ ફસાઈ જઈએ છીએ. એટલે મિત્રો, એવી સરસ મજાની વાર્તા ચિત્રપાઠ 2 બાતોની કછુઆ. તો ચાલો આપણે જોઈએ. એક તાલાબ થા, ઉસમે એક કછુઆ રહેતા થા. મિત્રો, એક જંગલમાં એક તળાવ હતું, એ તળાવમાં એક કાચબો રહેતો હતો. વહ બહુત બાતોની થા, એ કાચબો ખૂબ જ બોલકો હતો, જરૂર હોય કે ના હોય એ બોલ બોલ વધારે કરતો. વહી દો હંસ ભી રહેતે થે. હવે એ તળાવ ઉપર જે કાચબો રહેતો હતો, તો એ તળાવ ઉપર ત્યાં બીજા બે હંસ પણ રહેતા હતા. વે ઉસકે અચ્છે મિત્ર બન ગયે થે. હવે એક જગ્યાએ કાચબો અને હંસ ને બધા રહેતા હતા, એટલે સ્વાભાવિક છે કે એ બધા મિત્રો બની અને હળીમળી અને સરસ રીતે દિવસો પસાર કરતા હતા. હવે એક સાલ વહા વરસાદ બહુ કમ હોઈ, વરસાદ એટલે બારિશ, વરસાદ. હવે બન્યું એવું કે બધા હંસ, બે હંસ, એક કાચબો, આ મિત્રો એ સુખેથી રહેતા હતા. એમાં એક વર્ષ એવું બન્યું કે વરસાદ એ જગ્યા ઉપર બહુ ઓછો થયો, અને વરસાદ ઓછો થયો એટલે તળાવમાં પાણી ભરાયું નહીં. હવે કાચબા તો પાણી વગર રહી ના શકે, તળાવ તા પાણી સુકને લગા. હવે ધીમે ધીમે જે તળાવમાં જેટલું પાણી હતું એ પણ સુકાવા લાગ્યું. હંસોને કછુએ કે સાથ દૂસરે તળાવ પર જાને કા નિશ્ચય કિયા, નિશ્ચય એટલે નિર્ણય કર્યો. આ બંને હંસ, જે હંસ હતા એ એમને કાચબાને પોતાનો મિત્ર બનાવ્યો હતો, એટલે કાચબાને એ એવી પરિસ્થિતિમાં મૂકી છોડી અને જવા તો એ તૈયાર ન હતા. એટલે એમણે વિચાર્યું કે આપણે ત્રણેય મિત્રો સાથે અહીંયા રહીએ છીએ, તો આપણે કાચબાને પણ સાથે લઈ જઈએ. તો આ બંને, જે બંને હંસ હતા એમણે એવો નિર્ણય લીધો કે આપણે બીજા કોઈ તળાવ ઉપર જે પાણી હોય એ તળાવ ઉપર જવાનું નક્કી કર્યું અને કાચબાને પણ સાથે લઈ જવું. વે એક લકડી લઈ આવ્યા ઔર ઉસકા એક એક સિરા અપની અપની ચોંચ સે પકડ લિયા. સિરા એટલે છેડા. હવે આ બંને જે હંસો હતા એમણે કાચબાને લઈ જવા માટે, કારણ કે કાચબો તો ઉડી ના શકે, હંસ તો ઉડીને જતા રહે, તો હવે કાચબાને કઈ રીતે લઈ જવું, તો એના માટે આ બંને હંસોએ એક યુક્તિ કરી અને એમણે એક લાંબી લાકડી એ શોધીને લાવ્યા. લાકડી લઈ અને પછી એમણે શું કર્યું, એના જે બંને છેડા હતા એ બે હંસ હતા એને પોતાની ચાંચમાં પકડી લીધા. બીજકા ભાગ કછુએ અપને મોંસે પકડ લીયા. લાકડીનો જે વચ્ચેનો ભાગ હતો
એ કાચબાએ પોતાના મોઢાથી પકડી લીધું. હંસો ને કછુ કે કછુએ કહા, હવે આ બંને હંસ હતા એ બંને છેડા પકડ્યા, કાચબાએ લાકડીનો વચ્ચેનો ભાગ પકડ્યો. હવે આ બંને હંસ હતા એમણે કાચબાને કહ્યું, ભાઈ તું રાસ્તે મે બોલના મત, બોલોગે તો લકડી કે લકડી મુંહ સે છૂટ જાયગી ઓર તું નીચે ગિર પડોગે. એટલે પેલા જે હંસ હતા એમને કાચબાની આદત ની ખબર હતી, કારણ કે એમનો એ મિત્ર હતો. એટલે હંસોએ કાચબાને વિનંતી કરી કે ભાઈ અમે તને લઈ જઈએ ખરા અહીંયા તળાવ, પણ તારે રસ્તામાં ક્યાંય બોલવાનું નહીં, કારણ કે બોલે તો શું થાય, મોઢું ખુલે અને લાકડી છૂટી જાય. એટલે પેલા હંસોએ કાચબાને સલાહ આપી કે જો તું બોલીશ તો તારા મોઢામાંથી લાકડી છૂટી જશે, તું નીચે પડી જઈશ. દોનો હંસ કછુએ કો લેકર ઉડને લગે. હવે વચ્ચે કાચબાએ લાકડીને મોઢાથી પકડી અને બે હંસ એક સાથે ઉડવાનું શરૂ કર્યું. કાચબો બોલ્યો નહીં ત્યાં સુધી તો બધું બરાબર હતું, પણ જેવા બંને હંસ અને કાચબો ત્રણે આકાશમાં ઉડવા લાગ્યા, એટલે આવો સરસ મજાનો નજારો જોવા માટે તો લોકો આવે. રાસ્તે મેં એક ગામ આવ્યા. હવે આ હંસ ઉડતા 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 જઈ રહ્યા હતા ત્યાં વચ્ચે એક નાનકડું ગામ આવ્યું. ગામ કે લોકો ઇસ પ્રકાર કછુએ કો દેખ લેકર ઉડતે હુએ હંસો કો દેખને કે લિયે જમા હો ગયે. હવે આવું સરસ મજાનું દ્રશ્ય, કારણ કે કાચબાને તો કોઈ દિવસ ઉડતા જોયો નહોતો, એટલે આ ગામના જે લોકો હતા એ બધા આ કાચબાને ઉડતો જોઈ અને એ બધા એ તરફ જોવા લાગ્યા અને ઘણા બધા લોકો ભેગા થયા કાચબાને જોવા માટે. જમા હો ગયે એટલે બધા લોકો કાચબાને જોવા માટે ભેગા થયા, કારણ કે કાચબો ઉડતો લોકો કો દેખકર પછી વૈસે ચૂપ ન રહે. પણ હવે આ કાચબાની એનો સ્વભાવ હતો કે ઘણા લોકોને ભેગા જોયા એટલે એનાથી ભૂલ્યા વગર રહેવાયું નહીં. લોકો કો દેખકર પછી વૈસે ચૂપ ન રહે ગયા, ઉસને બોલને કે લિયે અપના મુંહ ખોલા અને કાચબાથી જે હંસોને ભીખ હતી એ થયું કે કાચબાથી લોકોને જોઈ એને ભૂલ્યા વગર રહેવાયું નહીં, એને બોલવા માટે જેવું પોતાનું મન ખોલ્યું ઉસી સમય લકડી ઉસકે મુંહ સે છૂટ ગઈ. અને જેવ કાચબાને પેલા ના પાડી કે હંસોએ અને કાચબાએ એમની વાત માની નહીં, એનાથી રહેવાયું નહીં અને જેવ બોલવા માટે પોતાનું મોં ખોલ્યું કે તરત એ લાકડી એના મોઢામાંથી છૂટી ગઈ ઓર વહ જમીન પર ગીર પડા ઓર મર ગયા. અને જેવ પેલા કાચબાએ બોલવા માટે મોઢું ખોલ્યું તો તરત એ સીધો જમીન ઉપર પટકાયો અને ત્યાં એના નામ રમી ગયા. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જોયું બાપુની કછુઆ તો આ કાચબાની એક ખરાબ આદતના લીધે એને પોતાના જીવ એને ખોવો પડ્યો. એટલે મિત્રો આપણે અહીંયા શીખવા જેવું છે કે ઘણા લોકોને વધારે બોલવાની આદત હોય તો એ આદત એ ખોટી આદત છે, કારણ કે એ આદત આપણને ક્યારેક મોટી મુશ્કેલીમાં પણ ફસાવી શકે છે. એટલે બહુ બોલનાર અહીંયા શીખ પણ આપણે જોવાની રહેશે, બહુ બોલનાર બુરી આદત હૈ ઇસકે કારણ હમ સંકટ મેં ભી પડ સકતે હૈ. મિત્રો આભાર, ધન્યવાદ.